समाचार में आगळ वधीए तो हवे मात्र भजिया रसिको ज नहीं परंतु घणा अमदावादीओ साबरमती सेंट्रल जेलना भजिया खावा माटे अधीरा बनशे कारण के भजियानी जाफतनी साथे हवे नवुं नजराणुं पण मळशे जे शुं हशे आ खास नजराणुं जोईए आ खास अहेवालमां साबरमती सेंट्रल जेलना जेल भजिया हाउसनी थशे काया पलट 100 માણસોની બેઠક ક્ષમતાવાળી હોટલ બનશે ભજિયા હાઉસ ખાસ મ્યુઝિયમ સાથે 5 સ્ટાર હોટલ જેવો અનુભવ જેલના ભજિયા આ નામ તો અમદાવાદીઓની ખબર જ હશે પરંતુ સ્વાદ રસિયાઓને સાબરમતી સેન્ટ્રલ જેલ તરફથી મળવા જઈ રહ્યું છે એક નવું નજરાણું જેલના ભજિયાના દીવાને અમદાવાદીઓની હવે સ્વાદિષ્ટ ભજિયા સાથે એક નવો અનુભવ મળશે કારણ કે જેલ ભજિયા હાઉસનું થશે નવીનીકરણ 100 માણસોની બેઠક ક્ષમતાવાળી હોટલ અને કોર્પોરેટ ક્ષેત્ર માટે તૈયાર થનારું મ્યુઝિયમ જેલ ભજિયા હાઉસને 4 ચાંદ લગાવી દેશે નવીનીકરણ બાદ જેલ હાઉસનો લુક કેવો હશે તેની વાત કરીએ તો 3 માળની ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કેદીઓ દ્વારા તૈયાર કરાતી વસ્તુઓનો આકર્ષક સ્ટોર બનશે પ્રથમ માળે જે સ્વાતંત્ર્ય સેનાનીએ જેલમાં સમય વિતાવ્યો છે તેમની ઐતિહાસિક સ્મૃતિ સાથેનું મ્યુઝિયમ બનશે બીજા માળે એક સાથે 100 માણસો જમી શકે તેવી વ્યવસ્થા સાથેની રેસ્ટોરન્ટ બનાવવામાં આવશે આ રેસ્ટોરન્ટમાં મુલાકાતીઓને ગાંધી થાળીમાં સાત્વિક ભોજન પીરસવામાં આવશે तो आने वाले दिनों में हम लोगों ने इस तरह से प्लान किया है यहाँ पे लोग काफ़ी आते हैं खाना खाते हैं लेके भी जाते हैं तो हम लोग ग्राउंड प्लस 2 फ्लोर्स का एक हेरिटेज बिल्डिंग जैसा हम लोगों ने बनाया है तो उसमें ग्राउंड फ्लोर पे जो खाने पीने के चीज़ अभी जो सर्व करते हैं वो परसा जाए और फर्स्ट फ्लोर पर हम लोग एक बैंक्वेट हॉल बनाया है कम से कम 100 लोग जितना बैठ के खा सकें और सेकेंड फ्लोर पर हम लोग एक म्यूजियम बनाया है म्यूजियम बनाने की हम लोग आयोजन है એટલે કે ઓવરઓલ જોવા જઈએ તો જેલ ભજિયા હાઉસને હેરિટેજ લુક આપવામાં આવશે અને હાલ તો આગામી એક વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો નિર્ધાર જેલ વિભાગ દ્વારા પણ કરવામાં આવ્યો છે મિહિર સોની ટીવી 9